નમસ્કાર મિત્રો ઓનલાઈન એજ્યુકેશન ની અંદર આપ સૌનું સ્વાગત છે આજે આપણે ધોરણ 12 કોમર્સ ની અંદર વાણિજ્ય વ્યવસ્થા ની બુક ની અંદર લેસન નંબર 5 કર્મચારી વ્યવસ્થા વ્યવસ્થા કર્મચારી ની વ્યવસ્થા સ્ટાફિંગ ઇંગ્લિશ માં શું કહેશું સ્ટાફિંગ આજે એના વિશે આપણે અભ્યાસ કરશું સૌપ્રથમ આપણે કર્મચારીનો અર્થ સમજશું ત્યારબાદ એની લાક્ષણિકતાઓ સમજશું ત્યારબાદ એનું મહત્વ અને પછી કર્મચારીની ભરતી કેવી રીતે થાય છે તો ચાલો મિત્રો જોઈએ આપણે હવે પાઠની શરૂઆત કરશું અને આપ સૌ શાંતિથી આ વિડિયો જોઈ સમજી વિચારી અને આપેલ પ્રશ્નોના જવાબ કરવાના છે કર્મચારી વ્યવસ્થાની અંદર આપણે એમની વ્યાખ્યા એમનો ખ્યાલ એમની લાક્ષણિકતાઓ એમનું મહત્વ એ સમજશું ત્યારબાદ માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારીની વ્યવસ્થા છે એના વિશે સમજશું પછી ભરતી કર્મચારીની ભરતી કેવી રીતે કરવી એના વિશે અભ્યાસ કરશું અને એના અર્થ ભરતીના પ્રાપ્તિ સ્થાનો ભરતી આપણે કઈ કઈ જગ્યાએ કરી શકીએ એમાં બે પ્રાપ્તિ સ્થાનો વિશે ભણશું આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો પછી એની પસંદગી કેવી રીતે થાય પસંદગી થઈ ગયા પછી તાલીમ અને એનો વિકાસ કેવી રીતે કરવો બરાબર તાલીમ અને વિકાસ બંને વચ્ચે શું તફાવત છે આ બધા મુદ્દાઓ આવતા અઠવાડિયે ભણશું તો સૌ પ્રથમ આપણે જોઈએ કે ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી ઉદ્યોગોએ ઉત્પાદનનું કાર્ય મોટા પાયે શરૂ કર્યું શરૂઆતના તબક્કે એમાં કોઈ ચોક્કસ કાર્ય પદ્ધતિ ન હતી ઓછા ખર્ચે વધુ નફો મેળવવાની પ્રવૃત્તિઓ પ્રચલિત હતી ઓછો ખર્ચ થાય અને નફો વધારે થાય એવી પ્રવૃત્તિઓ એ સમયની અંદર ચાલતી હતી પરિણામે શું થયું કે જે કર્મચારીઓ હતા એમનું ભરપૂર શોષણ કરવામાં આવતું પણ 19મી સદીના અંત ભાગમાં આગવી સૂઝ ધરાવતા સંચાલકોને સમજાયું કે ઉત્પાદનમાં જડ સાધન સામગ્રી કરતા લાગણીશીલ કર્મચારીઓ વધુ અગત્યતા જળ પ્રવૃત્તિઓ દ્વારા કર્મચારીઓ પાસેથી યોગ્ય કામ લઈ શકાતું નથી આવું 19મી સદીની અંદર સ્વીકારવામાં આવ્યું તો કે કેવી રીતે કામ લેવું તો કે કર્મચારીની સાથે આપણે લાગણીશીલ વ્યવહાર રાખવો જોઈએ જો લાગણીશીલ વ્યવહાર રાખશું તો આપણે કુશળ કર્મચારીઓ મળી રહેશે અને આપણું ઉત્પાદન પણ વધુ થશે તેઓને 19મી સદીમાં સમજાઈ ગયું કે યંત્રો છે ને એ આપોઆપ નથી ચાલતા પણ એ યંત્રોને કર્મચારીઓ ચલાવે છે પરિણામે કર્મચારીઓની ભરતી પસંદગી એમની નિયુક્તિ બઢતી બદલી તાલીમ વગેરે માટે વૈજ્ઞાનિક પદ્ધતિની જરૂરિયાત અનુભવાય હતી ક્યારે 19મી સદીની આવો અભિગમ રજૂ થયો ત્યારબાદ આગળ જોઈએ કર્મચારીની વ્યવસ્થા કેવી રીતે કરવી તો કે કર્મચારી વ્યવસ્થાનું કાર્ય સંચાલકના અન્ય કાર્યો જેટલું જ મહત્વનું છે જેમ કે વ્યવસ્થા તંત્ર આયોજન એથી વિશેષ કામ છે કર્મચારીની ભરતી કરવી તો જ આપણું એકમ છે આપણું ધ્યેય છે એ પોતાના ધ્યેય સિદ્ધિ માટે આગળ જઈશ એટલે જે કામ આયોજનનું છે ધોરણનું છે વ્યવસ્થા તંત્રનું છે એવું જ અગત્યનું કામ આપણી આ કર્મચારી વ્યવસ્થા છે એ છે અગાઉ સંચાલનમાં માનવ તત્વને જોઈએ તેટલું મહત્વ આપવામાં આવતું ન હતું એકમમાં આયોજન શ્રેષ્ઠ રીતે કરવામાં આવ્યું હોય તથા વ્યવસ્થા તંત્રની રચના યોગ્ય રીતે કરવામાં આવી હોય પરંતુ કર્મચારીઓની અયોગ્ય પસંદગી અને તાલીમમાં ખામી હોય તો એકમ સફળ થઈ શકતું
નથી બરાબર ધ્યાન આપજો મિત્રો શું કહે છે કે આયોજન શ્રેષ્ઠ રીતે કરવામાં આવ્યું હોય વ્યવસ્થા તંત્ર પણ યોગ્ય રીતે કરવામાં આવ્યું હોય પણ કર્મચારીઓની પસંદગી અયોગ્ય રીતે સગા બહારાઓ ભાઈબંધો મિત્રો બેનપણીઓ આવા બધા જે કુશળ નથી એમ છતાં પણ સમન્વય હિસાબે આપણે એમની ભરતી કરી દઈએ એવા વ્યક્તિઓની ભરતી કરવાથી શું થાય છે તો કે ગમે તેવું આયોજન કર્યું હોય ગમે તેવું વ્યવસ્થા તંત્રની રચના કરી હોય તેમ છતાં પણ એકમ સફળ થઈ શકતું નથી એકમની સફળતાનો આધાર કર્મચારીઓની કામ કરવાની શક્તિ અને વૃદ્ધિ પર રહેલો છે કર્મચારી વ્યવસ્થા એ એકમમાં કામ કરતા કર્મચારીઓ સાથે સંબંધ ધરાવતી પ્રક્રિયા છે હવે કર્મચારીનો અર્થ કર્મચારીનો અર્થ એની અંદર આપણે શું કહે છે કે સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા કેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે વિસ્તૃત અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી કરવી પસંદગી તાલીમ આપવી બઢતી અને તેમની નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે સો એન્ડ સ્વીટ કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારીઓને મેળવવા કેળવવા જાળવવા અને એમની પસંદગી કરવી તાલીમ આપવી બઢતી આપવી અને નિવૃત્તિ પછીના કાર્યો કરવા સિમ્પલ સાદી વ્યાખ્યા છે હવે આપણે જોશું એમની લાક્ષણિકતા કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતાઓ સૌથી પ્રથમ સંચાલનનું અગત્યનું કાર્ય શું છે સંચાલનનું અગત્યનું કાર્ય સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન વ્યવસ્થાતંત્ર દોરવણી સંકલન અને અંકુશની જેમ જ કર્મચારી વ્યવસ્થા એ પણ એક સંચાલનનું અગત્યનું કાર્ય છે પછી બીજું કાયમી પ્રક્રિયા કર્મચારી વિના એકમનું અસ્તિત્વ શક્ય નથી કોઈ એકમ છે એ એકમની અંદર કર્મચારી ના હોય તો એ એકમ નકામું છે જેમ આપણા શરીરની અંદર હૃદય બંધ પડી ગયું તો આ શરીરનું કોઈ મૂલ્ય રહેતું નથી એ જ રીતે એકમની અંદર એકમ ગમે તેટલું મોટું હોય પણ એ એકમની અંદર જો કોઈ કર્મચારી ના હોય તો એ એકમ કાર્યરત રહેતું નથી એટલે કર્મચારી વિના એકમનું કોઈ અસ્તિત્વ નથી એકમની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે 2016 2017 2018 2019 જ્યાં સુધી જશું ત્યાં સુધી દિન પ્રતિદિન થોડા દરેક એકમની અંદર કર્મચારીઓની ભરતી છે એ ચાલુ હોય છે એટલે એને કાયમી પ્રક્રિયા કહેવાય છે ત્રીજું છે માનવ સંબંધોની સાથે નિસ્બત કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ યોગ્ય કર્મચારીઓ મેળવી તેમને એકમમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે કર્મચારી ઉત્પાદનનું એકમાત્ર જીવન સાધન છે તેને લાગણી અને સમાન છે તેની સાથે માનવતા ભર્યું વર્તન અપેક્ષિત છે જેથી તે માનવ સાથે સંબંધ ધરાવે છે એકમની અંદર કામ કરતા તમામ કર્મચારી એ સિવાય પણ એકમની અંદર બીજા બધા યંત્રો કામ કરે છે વાહનો કામ કરે છે પણ કર્મચારી એક જ એવો વ્યક્તિ છે તેમની અંદર લાગણી હોય તેમનું સમાન હોય એ માનવ છે એટલે એના સાથે માનવતા ભર્યું વર્તન થાય એવું એ ફીલ કરે છે અંદર એવું અપેક્ષિત રાખે છે એટલા માટે આ માનવ સંબંધોની સાથે આ કર્મચારીને નિસ્બત છે ત્યારબાદ આગળ પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમની દરેક પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે પાંચમું છે અન્ય કાર્યો સાથે સંબંધ સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન વ્યવસ્થાતંત્ર ધોરણી સંકલન અને અંકુશ સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે છ
छठू से विस्तृत प्रवृत्ति कर्मचारी व्यवस्था ये भक्त कर्मचारी कल्याण की प्रवृत्ति नहीं परंतु कर्मचारी ने मेलवा ने केळवा जाळवा आणि त्यांनो विकास करवानो कार्य पण करे छे कर्मचारी व्यवस्था ये विशाल प्रवृत्ति छे मोठे विस्तृत प्रवृत्ति छे અને સાતમો છે મૂડી ખર્ચ રોકાણ કર્મચારીઓની ભરતી પસંદગી તાલીમ વિકાસ માટે કરેલ ખર્ચ એ ધંધાનો ખર્ચ ન ગણતા તેને જરૂરી મૂડી ખર્ચ ગણાવી શકાશે કર્મચારીઓને મેળવવા હોય ત્યારે સૌપ્રથમ અરજીઓ આપવી પડે અરજીઓ મંગાવવી પડે એમનું સ્કોટિંગ કરવું પડે એમની કસોટી લેવી પડે પછી એના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે લાંબો ખર્ચ આવશે તો આ ખર્ચ છે ને એને મૂળ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે આ સાત લાક્ષણિકતાઓ કર્મચારી વ્યવસ્થાની છે ત્યારબાદ તેનું મહત્વ બરાબર કે મહત્વની અંદર સંચાલનમાં કે સંચાલનમાં કર્મચારી સંચાલન એક આગવું સ્થાન ધરાવે છે જેમ જેમ ઉદ્યોગનો વિકાસ થાય તેમ તેમ તેનું મહત્વ પણ વધતું જાય છે કર્મચારીઓ વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડ પિંજર જેવું છે બરાબર ધ્યાન આપજો કર્મચારીઓ વગરનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડ પિંજર જેવું છે જળ યંત્રોની માવજત ઉત્પાદનમાં વધારો કરી શકે છે જ્યારે કર્મચારીઓ તો વધુ સારા પરિણામ આપી શકે છે ધંધાકીય એકમમાં ભવિષ્યનો આધાર અન્ય પરિબળો સરખામણીએ તેમાં કામ કરતા કર્મચારીઓ પર વધુ છે એવો એકમનું એક જીવન સાધન છે એકમની અંદર જે જે વસ્તુઓ જે જે સાધન સામગ્રીઓ કામ કરે છે એ સાધન સામગ્રીમાંથી માત્ર ને માત્ર કર્મચારી એક જ એવો છે બરાબર કે જીવન સાધન છે એમને સમય દેના છે લાગણી છે પ્રેમ છે ભાવ છે બાકીના જે બીજા વસ્તુઓ કામ કરે છે એમાં એ વસ્તુ જોવા મળતી નથી તેમની ભૌતિક સાધનોની કક્ષામાં મૂડી મૂકી શકાય નહીં કારણ કે તેઓમાં લાગણી છે સમાન છે અલગ અલગ પ્રકારની આવડત છે હોશિયારી છે એટલા માટે એવું કહેવામાં આવે છે કે તમે તમારા કર્મચારીઓનો ખ્યાલ રાખો સરસ મજાની કહેવત છે એક સંચાલન શાસ્ત્રીએ કીધેલું છે કે તમે તમારા કર્મચારીઓનો ખ્યાલ રાખો તેઓ બાકીની બધી જ બાબતોમાં તમારો ખ્યાલ રાખશે એકમની અંદર કામ કરતા કર્મચારીઓ છે એ કર્મચારીઓને સાચવવાની વાત કરશે તમે માત્ર એમનો ખ્યાલ રાખો એ તમારી બધી જ પ્રવૃત્તિઓ છે બરાબર એ બધી જ બાબતોનો ખ્યાલ એ રાખશે સૌથી પહેલું એનું મહત્વની અંદર છે ચાલક બળ એ કર્મચારી છે એ ચાલક બળ છે સંતુષ્ટ અને કર્મનિષ્ઠ કર્મચારીઓ એકમનું ચાલક બળ છે ઉત્પાદનના અન્ય સાધનો સાથે કર્મચારીઓ હોય તો જ ધ્યેય સિદ્ધિમાં સફળતા મળે છે કર્મચારીઓ ચાલે તો જ યંત્રો ચાલે એટલે એને મહત્વની અંદર પ્રથમ પોઈન્ટ છે ચાલક બળ પછી પ્રવૃત્તિઓને ગતિશીલ રહે છે કે ગતિશીલ બનાવે છે યોગ્ય કર્મચારી વ્યવસ્થા ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવે છે સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી છે સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન વ્યવસ્થા તંત્રની રચના કરવી સંકલન કરવું ધોરણી કરવી કે અંકુશ રાખવું આ બધી બાબતોમાં કર્મચારીની જરૂર પડે છે પછી કર્મચારી છે એકમના હાથ અને પગ છે સંચાલનના આયોજનનું કાર્ય માનવ શરીરના મગજ જેવું સ્થાન ધરાવે છે તો કર્મચારી વ્યવસ્થા માનવ શરીરના હાથ પગનું સ્થાન ધરાવે છે તેમના વિના એકમની પ્રવૃત્તિઓ થઈ શકે નહીં પછી કર્મચારીઓમાં સંતોષ કર્મચારીઓની ફરિયાદો મુશ્કેલીઓ સમજી તેનો ઝડપી નિકાલ કરવામાં આવે છે જેથી કરીને કર્મચારીઓમાં સંતોષની લાગણી જળવાય સંબંધોમાં સંવાદિતા યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમમાં સંતોષકારક વાતાવરણ ઊભું થાય છે તેથી માલિક અને કર્મચારીઓ વચ્ચેના સંબંધોમાં સંવાદિતા જળવાઈ રહે છે પછી એકમની પ્રતિષ્ઠામાં વધારો
બધા કર્મચારીઓ છે એની કામ કરવાની શક્તિ પણ કેવી હોય જુદી જુદી હોય હોશિયાર હોય કુશળતા હોય અમુક બુદ્ધિ ચાતુરીમાં પાવરફુલ હોય તો પોતપોતાની રીતે અમુક કાર્ય કરતા હોય એનાથી એ જે એકમમાં કામ કરે છે એ એકમની અને પોતાની બંનેની પ્રતિષ્ઠામાં વધારો થાય છે એટલા માટે કાર્ય કર્મનિષ્ઠ કર્મચારીઓની એકમની અમૂલ્ય મિલકત ગણવામાં આવે છે ત્યારબાદ સતત ચાલતી પ્રક્રિયા કર્મચારીઓ વિના એકમનું અસ્તિત્વ શક્ય નથી જ્યાં સુધી એકમની પ્રવૃત્તિઓ ચાલુ રહે છે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ શક્ય બનશે તો કર્મચારીનો અર્થ કર્મચારીની લાક્ષણિકતાઓ એમનું મહત્વ અને હવે છેલ્લો આપણો પોઈન્ટ છે કર્મચારીઓની ભરતી કર્મચારીઓની ભરતી કેવી રીતે કરવામાં આવે છે તો સૌપ્રથમ કે આયોજન સાથે સંબંધિત બાબતો છે એ કર્મચારીઓને લાગુ પડશે વર્તન અને નિકાસ સંબંધિત બાબતો છે જરૂર પડે ત્યારે કર્મચારીને તાલીમ આપવાની વ્યવસ્થા કરે છે કર્મચારી તેમના કાર્યમાં નિષ્ણાત બને એમ વિચાર શક્તિ વધે તેવું વાતાવરણ ઘણા ઘણા એકમોની અંદર એના કર્મચારીને સર્વશ્રેષ્ઠ સારું વાતાવરણ આપવાનો પ્રયત્ન થાય છે અને એમના સારા એવા પરિણામો પણ મળે છે એ ચાલે માનવ સંસાધન મંત્રાલય છે એના દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈન પ્રમાણે કર્મચારીઓની ભરતી છે એ અસ્તિત્વમાં આવી છે તો કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા છે એની અંદર ભરતી છે ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે નવું એકમ સ્થપાય ચાલુ એકમનો વિકાસ થાય કર્મચારી રાજીનામું આપે અને મૃત્યુ કે નિવૃત્તિ જેવા કારણોસર દરેક એકમ છે ને એને ભરતી કરવી પડે છે આપણે વિચારીએ કે ભરતીનો અર્થ શું શા માટે આપણે ગામડાઓમાં સાંભળીએ કે ભાઈ માએ મકાન બનાવ્યું છે ખાડા 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 છે જે હું કરવાનું ભરતી કરવી ભરતી ટ્રેક્ટરો વડે દાળ છે આપણે ગામડાની ભાષામાં કહીએ તો પથ્થરો છે એ બધું ભેગું કરી ટ્રેક્ટરો દ્વારા એમની અંદર નાખી અને એનું આપણે ગામડાની ભાષામાં કહીએ તો એને સમથળ કરવામાં આવે અંગ્રેજીમાં કહીએ તો શું કહેવાય અંગ્રેજીમાં કહીએ તો એને લેવલ વ્યવસ્થિત લેવલિંગ કરી અને વ્યવસ્થિત ઉપયોગી બને એવું બનાવવામાં આવે છે સામાન્ય અર્થમાં ભરતીનો આવો થાય પણ ભરતી એટલે શું તો કે યોગ્ય કર્મચારીઓને યોગ્ય જગ્યાએ યોગ્ય પગારથી અને યોગ્ય કાર્ય માટે રોકવા છે એના માટે જે બોલાવવામાં આવે એને આપણે ભરતી કહીએ છીએ સામાન્ય અર્થમાં દરેક એકમ કોઈ નવું એકમ સ્થપણ હોય બરાબર કોઈ એકમનો વધારે વિકાસ થયો હોય કોઈ કર્મચારી રાજીનામું આપીને ગયો હોય કોઈ કર્મચારીનું મૃત્યુ થયું હોય અથવા તો કોઈ કર્મચારી નિવૃત્ત થયો આ સમયો અને સંજોગોને આધારે કર્મચારીઓ છે એમની ભરતી કરવામાં આવે છે તો ભરતીનો અર્થ શું તો કે સામાન્ય અર્થમાં ભરતી એટલે કર્મચારીઓને શોધવાની અને તેમની નોકરી માટે અરજી કરવા માટે પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા ભરતીનો સામાન્ય અર્થ એવો કે ભરતી એટલે શું તો કે કર્મચારીઓને શોધવા તેમને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવા આવી પ્રક્રિયાને ભરતી કહેવાય પણ વિશાળ અર્થમાં જોઈએ તો ભરતી એટલે શું તો કે ભરતી એટલે યોગ્ય સમયે યોગ્ય સંખ્યામાં યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા બરાબર ફરી પાછું રીતે ભરતી એટલે યોગ્ય સમયે યોગ્ય સંખ્યામાં યોગ્ય જગ્યા માટે અને યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા આ ભરતીની વ્યાખ્યા છે બરાબર છે તો હવે ભરતીના પ્રાપ્તિ સ્થાન ભરતીના ટોટલ બે પ્રાપ્તિ સ્થાન છે એક આંતરિક પ્રાપ્તિ સ્થાન અને બીજું છે બાહ્ય પ્રાપ્તિ તો આંતરિક પ્રાપ્તિ સ્થાનોની અંદર આપણે જોઈએ તો એમને બઢતી આપીને બદલી કરીને કર્મચારીઓના મિત્રો કે સગા સંબંધીને તક આપીને અગાઉ છૂટ્યા કરેલા કર્મચારીઓ હોય એમને પરત બોલાવીને બઢતી સાથે બદલી કરીને અને પ્રતિષ્ઠા આપી એને આપણી
કસમ કે વેન્ડિંગ મશીન કુલ 6 પ્રકારે આંતરિક રીતે કર્મચારીની ભરતી આપણે કરી શકીએ છીએ. બાહ્ય પ્રાપ્તિ સાધનની અંદર જોઈએ તો જાહેરાત દ્વારા, રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા, મજૂર સંઘો દ્વારા, ઠેકેદાર દ્વારા, દ્વાર પર ભરતી અને આધુનિક પદ્ધતિ. આધુનિક પદ્ધતિની અંદર ઓનલાઈન બરાબર આઈના બાહ્ય પ્રાપ્તિ સાધન છે. તો મિત્રો આજે આપણે આ વિડિયોના માધ્યમથી કર્મચારી વ્યવસ્થાનો અર્થ, એની લાક્ષણિકતાઓ, એનું મહત્વ અને કર્મચારીની ભરતીના આંતરિક સ્થાનો અને બાહ્ય સ્થાનો આ ચાર મુદ્દાઓ ઉપર અભ્યાસ કર્યો. આશા રાખું છું કે વિડિયો તમને પસંદ આવશે. વિડિયો જોઈ અને આપેલ પ્રશ્નોના જવાબ છે એ તમારે તમારા હોમવર્કમાં લખવાનું છે. ફરી પાછા આવતા અઠવાડિયે મળશું ત્યારે કર્મચારીની ભરતી છે એના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો છે એના વિશે વિસ્તારથી ભણશું. બધાને ગુડ નાઇટ.